લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ કોલેજના વિદ્યાર્થીના જમવાની ડીશમાંથી ગરોળી નીકળી હોવાની વાયુવેગે વાત ફેલાઈ રહી છે. લીંબડી ધંધુકા હાઈવે પર આવેલ હોમિયોપેથી કોલેજની કેન્ટીનમાં આ ઘટના બની હતી. ભોજનમાં ગરોળી નીકળવાની વાતને લઈને લીંબડી મામલતદાર કેન્ટીન ખાતે દોડી આવ્યા હતા. ગરોળી નીકળતા ચકચાર મચી હતી. આ બાબતે કોલેજ દ્વારા તેમજ કેન્ટીન દ્વારા જણાવ્યું હતું કે કોઈ છોકરાની શરારત હોય તેવું લાગી રહ્યું છે. અમારી કેન્ટીનમાં તમામ પ્રકારની સાફ સફાઈ રાખવામાં આવે છે. તેમજ કોલેજે જણાવ્યું હતું કે આ અમારી કોલેજ અને કેન્ટીનને બદનામ કરવાનું ષડયંત્ર લાગી રહ્યું છે. હું અમિત રાવલ, લીંબડી હોમિયોપેથી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી વિદ્યાર્થીઓ માટે કેન્ટીન ચલાવે છે, જેમાં સ્ટાફગણ તથા ટ્રસ્ટીશ્રીઓ પણ સાથે ભોજન લે છે. છેલ્લા 15 દિવસથી અમુક વિદ્યાર્થીઓને લંચ સમયે બહાર જતા હોય, પછી સમયસર પરત થતા ના હોય એટલે એ લોકોને બહાર જતા રોક્યા હતા. તેમાંથી કોઈ વિદ્યાર્થીએ આ ટીફળ કરે છે. અમારી કેન્ટીન એકદમ સાફ સુથરી જ હોય છે. આ ઘટના પછી એક પણ વિદ્યાર્થી દ્વારા સ્વાસ્થ્ય સંબંધિત ફરિયાદ મળેલ નથી. આ માત્ર અને માત્ર સંસ્થાને બદનામ કરવાના હેતુથી કરેલી ટીકળ છે. એસડીએમ સરના માર્ગદર્શન હેઠળ અમૂલને સૂચના મળેલ જે અન્વયે ગોપાલનગર હોમિયોપેથી કોલેજની કેન્ટીનમાં ભોજનમાં ગરોળી નીકળવાના સમાચાર મળતા અમુ નાયબ મામલતદાર LH જિલ્લા સ્તર ઉપર જતા ત્યાંની કેન્ટીનમાં જઈ તપાસ કરતાં જે ભોજનમાં ગરોળી નીકળી તે બદલાવીને વિદ્યાર્થીને નવું ભોજન આપવામાં આવેલ હતું અને ત્યાં હાજર રહેલ સ્ટાફને કેન્ટીનની સાફ સફાઈ રાખવા સૂચના આપવામાં આવી, તેમજ વિદ્યાર્થીઓને સારું ભોજન આપવામાં આવે તે બાબતે તકેદારી રાખવા સૂચના આપવામાં આવી. JDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.